ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારે અને સરકાર વચ્ચેની જે 2020 મેચ રમાઈ રહી છે એમાં અન્ના છક્કા પર છક્કા મારી રહ્યા છે. અને સરકારના કપિલ સિબ્બલ, પ્રણવ મુખર્જી, અચ્છા અચ્છા બોલરો એવા જોડાઈ રહ્યા છે, લોકોને મજા આવી ગઈ છે. અન્નાએ ભારતના લોકોમાં સૂતેલા આત્માને જગાડ્યો એવું આજે મારે કબૂલ કરી લેવું પડે. મને બહુ આશા નથી અન્ના માટે. મને એમ હતું કે અન્ના સરકાર સાથે ફ્રેન્ડલી મેચ રમે છે, ગોઠવણથી મેચ રમે છે. મને એમ હતું કે અન્ના અને સરકાર વચ્ચે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ છે અને બંને બાજુથી કોંગ્રેસને ઉજળી કરવાનું, વીછડી માંજી ધોઈને, વોશિંગ મશીનમાં ધોઈને અન્ના કોંગ્રેસને ઉજળી કરીને મૂકી દેશે. કોંગ્રેસના એટલા બધા નેતાઓ એટલા બધા ભ્રષ્ટાચારમાં પકડાયા અને કોંગ્રેસે એટલી ધીમે ધીમે કામગીરી કરી કે લોકોમાં બદનામ થઈ ગઈ છે. રાજાએ તો કોંગ્રેસને એટલી બધી બદનામ કરી દીધી 2G સ્પેક્ટ્રમમાં. એટલે કોંગ્રેસ સાવ ડરી ગયેલી છે, ગંદી થઈ ગયેલી છે, ગભરાઈ ગયેલી હતી. અને મને એમ થયું કે અન્ના જોડે મેચ ગોઠવીને, લોકપાલ બિલ લાવીને કોંગ્રેસ માન ખાટી જવા જાય છે. અને મારી વાત સાચી હતી, કારણ કે કોંગ્રેસ હવે ગઈકાલે લોકસભામાં વિરોધ પક્ષોને હાથ જોડી રહી છે. કપિલ સિબ્બલ હાથ જોડીને કહે છે કે સુષમાજી, લોકસભા કી ઇજ્જત કા સવાલ હૈ, લોકસભાની સોવરેનિટીનો સવાલ છે. અરે ભાઈ, તમે એકલા એકલા 5 જણા બેસીને અન્ના જોડે ચેસ રમતા હતા, સોખતાબાજી રમતા હતા, ત્યારે તમને વિચાર નહીં આવ્યો કે ભાઈ અમે કોંગ્રેસના 2 રહીએ, વિરોધ પક્ષના પણ 2 રાખીએ, 4 રાખીએ, 5 રાખીએ, અન્નાને ના પાડવાની આવે તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસે ના પાડી. અરે પણ 10 જણની કમિટી બનાવવી હતી, વિરોધ પક્ષના પણ 6 જણને રાખવા હતા, અન્નાને ના પાડત તો આખી સંસદ બદનામ થાત. આ તો લાડવો ખાવા ગયા કોંગ્રેસ, અને પછી એ કોંગ્રેસને લાડવો નહીં ખાવા મળ્યો, એમને કરિયાતું પીવું પડ્યું, કાળો ઉકાળો પીવાનો વારો આવ્યો છે. પણ આ બધાથી હું કંઈ બહુ આશાવાદી નથી. બહુ સાફ શબ્દોમાં કહું છું, ચોખ્ખે ચોખ્ખું કહું છું, લોકપાલના આવવાની મને કોઈ બહુ આશા નથી. લોકપાલ આવે તો પણ ભ્રષ્ટાચારમાં જરા પણ સુધારો થાય એવી મને આશા નથી. કારણ કે તમને નહીં ખબર હોય, આ દેશમાં 600 લોકપાલ અત્યારે છે, 600 લોકપાલ. અન્ના કે છે એના કરતા મોટા, તગડા, જાડા, મજબૂત 600 લોકપાલ બેઠા છે. અન્ના માગે છે એવો લોકપાલ આપી દઈએ અને અન્નાને જ આજીવન લોકપાલ બનાવી દઈએ તો પણ અન્નાને જે પાવર, જે સત્તા નથી મળવાની, અન્નાના બિલ મારફતે પણ નથી મળવાની, એટલી બધી સત્તા સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના 600 જજો પાસે છે. આ 600 જજો પાસે વડાપ્રધાનને પકડીને જેલમાં બેસાડી દેવાની સત્તા છે, એમની સામે સીબીઆઈ તપાસ કરવાની સત્તા છે, એમની સામે જે ભાવે એ કરી શકે એમ છે. હવે મને કહો કે જ્યારે 600 લોકપાલ આ દેશમાં કશું નથી કરી શકતા, ત્યારે એક લોકપાલ વધશે તો શું થશે? મને બહુ આશા નથી. એને બદલે નાના પણ અક્ષીર ઉપાયો છે મારી પાસે. હવે મજાની વાત એ છે કે અન્ના કે સરકાર મને બોલાવતી નથી કે જીતુ પંડ્યા આવો અને આ ભ્રષ્ટાચારના ઉપાય બતાડો. એટલે ના છૂટકે હું ટીવી પર ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરી શકાય અને તાત્કાલિક દૂર કરી શકાય એના નાના નાના કસા કાયદા નવા લાવવાના નહીં, જે કાયદા છે એને થોડા સુધારવાના બસ, અને જુઓ કે ભ્રષ્ટાચાર કેવો દૂર થઈ જાય છે.
પહેલી વાત કે ભ્રષ્ટાચારમાં અને લાંચ રૂશ્વતમાં બે ભાગ પાડો. જે નાની લાંચ લે છે, હવે 1 લાખ રૂપિયા નાની રકમ ગણીએ, 1 લાખ રૂપિયા કરતા નાની લાંચ લેતા પકડાય એને 10 વર્ષની સજા, અને 1 લાખ રૂપિયા કરતા વધારે લાંચ લેતા પકડાય એને 20 વર્ષની સજા. આવો કાયદો કરી દો. અને 1 કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર કરે, ટેન્ડરોમાં ગડબડ કરે, કોમનવેલ્થમાં કર્યું એમ કરોડો અબજો રૂપિયા શીલા દીક્ષિત અને કલમાડીની જેમ ખાઈ જાય, તો એને 60 વર્ષની સજા રાખો. 1 કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર કર્યો છે તો એને 60 વર્ષની સજા. ઓછી નહીં ભાઈલા, જરાય ઓછી નહીં. શીલા દીક્ષિત 60 વર્ષના છે, 120 વર્ષના એ જેલમાં જ થાય, ભલે 120 વર્ષ જીવે, પણ એમને 60 વર્ષની સજા કરો, અને લાંચ લેનારને 20 વર્ષની સજા કરો. તમને થશે કે આટલી બધી સજા નો ફાયદો શું? ભાઈલા, ભ્રષ્ટાચાર દૂર કરવો છે તમારે, તમારે લાંચ રૂશ્વત દૂર કરવી છે, તો જીતુ પંડ્યાની વાત માનો. હવે આ જે 60 વર્ષની સજા થઈ છે ભ્રષ્ટાચારીને, એને એક તક આપવામાં આવે છે કે તું બીજા ભ્રષ્ટાચારીને જેણે 1 કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર કર્યો છે એવા બીજા કોઈને માહિતી આપ, અમને પકડાવી દે. એવા બીજા ભ્રષ્ટાચારીઓને પકડાવી દે, તારી સાથેના ભ્રષ્ટાચારીઓને પકડાવી દે. હવે CWG ની વાત લે, કોમનવેલ્થ ગેમ્સ ની દરબારી સાહેબ હતા, અને કઈ 5-15 નામો એ વખતે આવતા હતા કે આ બધા અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. હવે પહેલા દરબારી સાહેબ પકડાયા, પણ એ મોઢામાંથી બોલતા નથી કે કલમાડી સાહેબ પણ મારી સાથે હતા. હવે કલમાડી સાહેબ પકડાયા છે, પણ એ બોલતા નથી કે શીલાજી મારી સાથે હતા, કે આપણા પ્રધાન મારી સાથે હતા, ખેલકૂદ પ્રધાન મારી સાથે હતા. હવે આ કાયદામાં એવી જોગવાઈ કરો કે 60 વર્ષની સજા થઈ ભ્રષ્ટાચારીને, એ ભ્રષ્ટાચારી એની સાથે ના કે બીજા કોઈ ગમે તે ભ્રષ્ટાચારીઓને પકડાવી દે, એટલે એની સજા અડધી થતી જાય. કલમાડી એક જણને પકડાવી દે એટલે કલમાડીની સજા 30 વર્ષની થઈ જાય. કલમાડી બીજાને પકડાવી દે એટલે કલમાડીની સજા 15 વર્ષની થઈ જાય. અને પછી કલમાડી બીજા એક એક જણને પકડાવતા જાય, એમ 1-1 વર્ષની સજા ઓછી થતી જાય. હવે 60 વર્ષની સજા થઈ છે અથવા થવાની છે એવું જેને ખબર પડે છે, એ માણસ પછી મંડ્યો ને મંડ્યો રહેશે કે હું મારી સજા 10 વર્ષની કેવી રીતે કરાવી દઉં. એટલે એ બીજા 7-8 જણને પોતાની જોડે પકડાવશે, પકડાવશે ને પકડાવશે. એટલે એ 7-8 જણા જે પકડાશે, કલમાડીએ શીલાજીને પકડાવી દીધા, તો શીલાજી પછી વિચારશે કે મરશે જે થાય, મારે શું કરવા બીજા કોઈની શરમ ભરવી, મારે 60 વર્ષ જેલમાં નથી રહેવું, 60 વર્ષની છું, 60 વર્ષ જેલમાં નથી રહેવું, મારે 10 વર્ષમાં બહાર નીકળી જવું છે, પણ એના માટે મારે 7 જણને પકડાવવા પડે તો પકડાવી દઈશ. તો શીલાજી બીજા 5-7 જણને પકડાવશે. હવે VN ટેલર સાહેબ પકડાયા, 1.5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા, એટલે અમને 20 વર્ષની સજા થાય. હવે ટેલર સાહેબ આ જે પૈસા ઉઘરાવતા હતા કોર્પોરેશનમાં, એ હું નથી ધારતો કે ટેલર સાહેબ એકલા ખાતા હતા. ટેલર સાહેબ આસિસ્ટન્ટ કમિશનરોને આપતા હશે, ડેપ્યુટી કમિશનરોને આપતા હશે, કમિશનરોને આપતા હશે, કમિટીઓ વાળાને આપતા હશે, ચૂંટાયેલી પાંખને આપતા હશે, પહોંચતું ભરણ બધે હશે. હવે ટેલર સાહેબને જો 20 વર્ષની સજા થાય અને છૂટ આપવામાં આવે કે ભાઈ તું જેટલાને પકડાવી દઈશ તારી સજા ઘટતી જશે, ટેલર સાહેબ 5-7 જણને તો પકડાવી દે. એટલે ટેલર સાહેબ 1 જણને પકડાવી દે બીજાને, એટલે એમની 10 વર્ષની સજા થઈ જાય, અને પછી એ જેટલાને પકડાવે એટલાની એમની 1-1 વર્ષની સજા ઓછી કરતા જવા.
લાંચ્યો, કારણ કે કોઈ માણસ એકલો લાંચ્યો છે નહીં, એકલો ભ્રષ્ટાચારી છે નહીં. કલેક્ટરને પણ લાંચ લેવી હોય, ભ્રષ્ટાચાર કરવો હોય તો નીચેના કર્મચારીઓની મદદ લેવી જ પડે, નીચેથી બધું તૈયાર ફાઇલ કરાવીને મંગાવવાની હોય છે. એટલે નીચે વાળો પકડાઈ જાય, ચીટણીસ પકડાઈ જાય, તો ચીટણીસ પોતે સજા ઓછી કરાવવા ઉપર કલેક્ટર સુધી ને નીચે પટાવાળા સુધી બધાને પકડાવી દેશે. અને પોલીસ ખાતા વાળા જાણે છે કે ચોરને પકડવો હોય, બહુ રીડો ચોર હોય એને પકડવો હોય તો જેલમાં રહેલા એક ચોરને છૂટો મૂકવો પડે, કારણ કે છૂટેલા ચોરને મળવા એનો સાગરીત આવશે આવશે ને આવશે. એટલે એક લાચિયાને પકડીને તમે એને 2 વર્ષની સજા કરો છો અને છોડી દો છો. ભાઈ એને 20 વર્ષ 200 વર્ષની સજા કરો, 60 વર્ષની 80 વર્ષની સજા કરો, અને પછી એ લાચિયાને કામ સોંપો કે હવે તું દેશભક્ત થઈ જા, હવે તું બીજા લાચિયાઓને શોધ. અને છૂટ એવી પણ આપવાની કે તું જેલમાંથી પકડાવું એ તો વધારે સારું છે, પણ ધારો કે તું બીજા કોઈને પકડાઈ શકું એમ છું જ નહીં, સાવ સામાન્ય માણસ છું, ટ્રાફિક પોલીસ છું ને તું પકડાઈ ગયો છું, હવે તારાથી કોઈના નામ લેવા એવા નથી, તું સામાન્ય માણસ છું, તો તારા છોકરા, તારા તારી પત્ની, તારા જમૈયો, તારી દીકરીઓ, તારા દીકરાઓ, તારી વહુઓ, એ જેટલા લાચિયાઓને પકડાવે, બીજા રેશનિંગના કાર્ડ કરતા ક્લાર્કને પકડાવી દે, એ બીજા ટ્રાફિક પોલીસને પકડાવી દે, એ કોઈ તલાટીને પકડાવી દે, અને ફરિયાદ આપતી વખતે લખાવે કે મારો બાપ જેલમાં છે, 20 વર્ષની સજા થઈ છે, એની સજા ઘટાડવા માટે હું આ ફરિયાદ આપી રહ્યો છું, અને એ પકડાયેલા લાચિયાને સજા થાય એટલે એના બાપની સજા ઘટી જાય. એટલે લાચિયાથી લાચિયા પકડો, આ એક પહેલો નિયમ છે, અને ભ્રષ્ટાચારીઓથી ભ્રષ્ટાચારીઓ પકડો. અને એક બીજું કરવું પડે, બહુ ભ્રષ્ટાચાર, લાંચિયાઓ તો પકડાઈ જશે આવું કરીશું એટલે બહુ બધા લાંચિયાઓ જથ્થાબંધ પકડાતા જશે, પણ ભ્રષ્ટાચારીઓને પકડવા માટે, ટોપ ઓફિસરોને પકડવા માટે સરકારે એક સ્કીમ મૂકવી પડે કે તમે જે કામ કરાવવા માટે કોઈ અધિકારીને રૂપિયા આપો છો, તમારે એક પ્રોજેક્ટ પાસ કરાવો છે, એક ટેન્ડર પાસ કરાવો છે, અને એના માટે તમે કોઈ અધિકારીને 8 લાખ રૂપિયા આપવાના છો. હવે તમે એ અધિકારીને 8 લાખ રૂપિયા આપતા પકડાવી દો તો તમારો એ પ્રોજેક્ટ સરકાર એમને મંજૂર કરી દે, પછી એ પ્રોજેક્ટ મંજૂર કરાવવાની જવાબદારી સરકારની, પછી તમારે કોઈ જવાબદારી નહીં. અત્યારે મને ખબર છે કે હું 8 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા નહીં આપું તો મારો પ્રોજેક્ટ મંજૂર નહીં થાય, રખડ્યા કરીશ, રજડી જઈશ, મેં 10 કરોડની લોન લીધી છે, હપ્તા ચાલુ થઈ ગયા છે, ફસાઈ ગયો છું. પણ જેવી ઉદ્યોગપતિઓને, બિલ્ડરોને, કોન્ટ્રાક્ટરોને ખબર પડશે કે આ 2 લાખ રૂપિયા માગે છે, ચીટનીસ સાહેબ 2 લાખ રૂપિયા માગે છે, આ ચેરિટી કમિશનર 2 લાખ રૂપિયા માંગે છે, લાય પકડાઈ દઉં, 2 લાખ રૂપિયા તો બચી જશે, અને સરકારે પ્રોમિસ કર્યું છે કે તમે 2 લાખ રૂપિયા આપીને જે કામ કરાવવા માંગતા હતા એ કામ અમે કરી આપવાના છે. એટલે તમે જુઓ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, જનતા લાચિયાઓને પકડાવી દે છે કે નહીં. મારે એક રેશન કાર્ડ કઢાવવું છે અને એના માટે મારી પાસે 800 રૂપિયા માંગે છે, વડોદરામાં 800 રૂપિયા જેવો ભાવ ચાલે છે એવું મેં સાંભળ્યું છે, તો તમે 800 રૂપિયા લઈને રેશન કાર્ડ કઢાવવા જાઓ અને પકડાવી દો એટલે સરકાર તમને રેશન કાર્ડ આપી દે. એટલે આવું કરવાની જરૂર છે કે ભાઈ તમારે જે કામ માટે તમે લાંચ આપો છો એ કામ સરકાર કરી આપશે, એનું ગેઝેટ બહાર પાડવું પડે, નવો કાયદો સુધારવો પડે કે લાચિયા અધિકારીને પકડવા માટે
અમે આ કાયદો કરી રહ્યા છીએ. તો તમે જુઓ કેટલી બધી માછલીઓ પકડાઈ જાય છે. લોકો 800,000 રૂપિયા આપવાને બદલે એ અધિકારીને પકડાવી દેશે, એ કર્મચારીને પકડાવી દેશે, અને એનું કામ એક દિવસે થઈ જવું જોઈએ. બીજો એક રસ્તો છે, મને એ નથી સમજ પડતી. તમે કોઈ દાડો એવું સાંભળ્યું કે કોઈ કલેક્ટર સાહેબે એમની ઓફિસમાં કામ કરતા લાંચિયા ક્લાર્કોને, કર્મચારીઓને, પટાવાળાને, ચીટનીસોને, ડેપ્યુટી કલેક્ટરોને કોઈને પકડ્યા હોય, પકડાવી દીધા હોય? કોઈ દિવસ નથી બનતું. ભાગ્ય કોક દિવસ પોલીસ ખાતામાં સાંભળીએ છીએ કે દારૂ પીધેલા પોલીસને એસીપીએ કે ડીસીપીએ પકડાવી દીધો, પણ તે લાંચ લેતો નહીં, ભ્રષ્ટાચાર કરતો નહીં. તો નિયમ કરો કે જ્યાં સુધી એક આઈએએસ ઓફિસર 100 કર્મચારીઓને લાંચ લેતા ના પકડાવે, એમની હાથ નીચેના પોતાના 100 કર્મચારીઓને લાંચ લેતા ના પકડાવે, લાંચ લેતા ના પકડે, ત્યાં સુધી એમને સેક્રેટરી બનાવવાના નહીં, પ્રમોશન ના થાય, એ કલેક્ટર જ રહે. જવાબદારી આપો સરકારી કર્મચારીઓને, જે પણ ટોપ ઓફિસરો છે એમને, કે તમે જ્યાં સુધી તમારા ડિપાર્ટમેન્ટના લાંચિયા કર્મચારીઓને પકડાવતા નથી ત્યાં સુધી તમારા પ્રમોશનો નહીં થાય, તમારું પગાર પંચ નહીં છૂટે. છઠ્ઠું પગાર પંચ છે, સાતમું પગાર પંચ નહીં મળે. સરકારી અધિકારીઓ જાણે છે કયા અધિકારીઓ, કયા ક્લાર્કો, કયા પટાવાળા બિલકુલ ભ્રષ્ટ છે, દુષ્ટ છે, પણ એમને પોષે છે. પણ એક આ કાયદો લાવો કે તમારે પ્રમોશન જોઈતું હોય તો તમારા હાથ નીચેના આટલા કર્મચારીઓને પકડાયા પછી જ તમને પ્રમોશન મળશે. કોટા આપો કે દરેક કલેક્ટરે દર વર્ષે એમના કાર્યાલયમાંથી 10 જણને લાંચ લેતા પકડાવવાના છે, 10 જણ સામે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી કરવાની જ છે. આ તો જે કલેક્ટરો બહુ પોતાની જાતને મહાન, સારામાં સારા, ઓનેસ્ટ, ધી ઓનેસ્ટ કલેક્ટરો ગણાવે છે, મેં જોયા, ઘણાના નામ સાંભળ્યા, 3-3, 4-4 વર્ષ સુધી જિલ્લામાં રહેવા છતાં કોઈનું કામ નહીં કરવાનું, પોતે ઓનેસ્ટ છે એવું બતાડવા માટે બધાને પજવવાના. પણ એવા કલેક્ટરો પણ કે જે કોઈનું કામ નથી કરતા, ના એમએલએ નું કરે, ના એમપી નું કરે, ના પાર્ટી પ્રમુખ નું કરે, ના વિરોધ પક્ષ નું કરે, પણ એવા કલેક્ટરો પણ એમના કર્મચારીઓને કોદાળો પકડાવતા નથી. તો કોટા આપો ને ભાઈ. પેલા ઇન્દિરાના રાજમાં મામલતદારોને કોટા હતા, તલાટીઓને, શિક્ષકોને કોટા હતા કે 10 કુટુંબ નિયોજનના ઓપરેશન તો કરાવવા જ પડે મહિને, વર્ષે દાડે, નહીં તો સીઆર બગડે. તો હવે તમે લાવો કાયદો કે સીઆર બગડશે ભાઈ તારો, તારે આટલા ભ્રષ્ટાચારીઓને, આટલા લાંચિયાઓને પકડવાના છે, તારે આટલા ભ્રષ્ટાચારના કેસો કરવાના છે તારી ઓફિસમાં, તો પણ ભ્રષ્ટાચાર દૂર થશે. બાકી એક લોકપાલ બેસાડી દીધા પછી ભારત સરકારના અને બધા રાજ્ય સરકારોના થઈને 2 કરોડ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરવાનું, લાંચ રૂશ્વત લેવાનું છોડી દેશે એવું માનવાનું મારા માટે તો શક્ય નથી. એટલે એક લોકપાલ ના આવવાથી આ દેશમાં કઈ ફેર પડે એવું હું બહુ આશા રાખતો નથી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.